ત્રિપ્રાખ્યા પ્રેમની એક ધ્રુજાવી દેનારી હકીકત સામે આવી. પ્રેમિકાના કારણે બે પ્રેમીઓ જાની દુશ્મન બની ગયા. ખતરનાક ઝઘડો થયો. પ્રેમિકા અને બીજો પ્રેમી એવી હાલતમાં પકડાયા કે બીજા પ્રેમીએ એનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. બાદમાં પ્રેમિકા પર પણ ઘાતક હથિયારથી હુમલો કર્યો. બાદમાં ઘટનામાં આગળ શું થયું એ મુદ્દે વાત કરતા પહેલા આખી ઘટના સમજો. હચમચાવતી આ ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘટના એક ફૂલ દો માલી જેવી છે, જ્યાં આંબોલની ગામની અનિતા છૂટાછેડા બાદ રાણીપુરા ગામના રોહન વસાવા સાથે લિવિનમાં રહેવા લાગી. અંકલેશ્વરના સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીમાં ભાડે ઘર રાખી બંને એકમેકના પ્રેમમાં સુખેથી સમય પસાર કરી રહ્યા હતા. માંડ 3 મહિના સાથે રહ્યા બાદ અનિતા અને રોહન વચ્ચે ઝઘડા થવા લાગ્યા. 2 દિવસ પહેલા બંને વચ્ચે એટલો ઉગ્ર ઝઘડો થયો કે અનિતાએ રોહનને ઘર છોડીને જતા રહેવા કહ્યું. ઉશ્કેરાયેલો રોહન પોતાના ગામ રાણીપુરા જતો રહ્યો. જોકે ગામમાં પહોંચતા જ એણે જોયું કે હિતેશ વસાવા ગામમાં નથી. તરત જ એને શંકા જતા એ રાત્રે ફરી સારંગપુર પહોંચ્યો અને અનિતાના ઘરનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ એણે દરવાજો ન ખોલ્યો. આથી સવાર સુધી તે રાહ જોઈને ઘરની બહાર બેઠો. સવારે 5 વાગે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તે અંદર જ પહોંચી ગયો. ઘરમાં જોયું તો અનિતા અને હિતેશ કડંગી હાલતમાં દેખાયા. પોતાની પ્રેમિકા અનિતા સાથે હિતેશને સહવાસ માણતો જોઈને રોહન લાલચોળ થઈ ગયો. તેણે આવેશમાં આવીને હિતેશ પર હુમલો કરી દીધો અને તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, જેના કારણે હિતેશનું મોત થયું. બાદમાં રોહને અનિતાની પણ હત્યા કરી નાખી. તપાસમાં ખુલ્યું છે કે અનિતા 2 સંતાનની માતા હતી. છૂટાછેડા બાદ તેને અલગ અલગ 2 યુવકો સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો. હત્યા બાદ રોહન ખુદ પોલીસ સમક્ષ પહોંચ્યો અને ગુનાની કબૂલાત કરી. રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા, કે જે છેલ્લા 3-1 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ. આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે. આથી એ પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ. દરવાજો ન ખોલતા સંતયને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ. ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ, જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. એવું કહે છે પોલીસવાળા કે એમને ત્યાં એ છોકરાએ બંને જણાને માર્યા છે. એમ છોકરા અને છોકરીનું બેનું મર્ડર કર્યું છે. તો હવે એક માણસ બેનું મર્ડર કેમ એ રીતના કરે એમ? તો અમારો સવાલ એ છે કે એક માણસ એ જણને મારી ના શકે એમ, તો એમની જોડે કોઈ બીજા બી હશે કે જે લોકોએ એનો 60 સહકાર આપ્યો હશે